છેલ્લા એક સપ્તાહથી સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ રૂપિયા બે પોઈન્ટ આઠ કરોડની કિંમતની એક પોઈન્ટ ચાલીસ કરોડ યુનિટનું થઈ રહેલું વીજ ઉત્પાદન સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ વિદ્યુત મથક રિવર બેડ પાવર હાઉસમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી જ વીજ ઉત્પાદન શરૂ કરાયું છે આ વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેલની સપાટી એકસો પચીસ મીટરે હતી હાલમાં છેલ્લા એકાદ સપ્તાહથી રિવર બેડ હાઉસના બસો મેગાવોટની ક્ષમતાવાળા છ યુનિટ દરરોજ સરેરાશ ઇઠ્યોતેર કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઈ રહ્યા છે જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂપિયા બે પોઈન્ટ આઠ કરોડની કિંમતની એક પોઈન્ટ ચાલીસ કરોડ યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે આ વીજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ બેતાળીસ હજાર ક્યુસેક પાણી નર્મદા પાણીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે તેવી જ રીતે પચાસ મેગાવોટની ક્ષમતાવાળા કેનાલ હેડ પાવર હાઉસના હાલ ત્રણ જેટલા યુનિટ વીજ ઉત્પાદન માટે કાર્યરત છે અને દરરોજ સરેરાશ રૂપિયા પચાસ લાખની કિંમતનું પચીસ લાખ યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે અને દૈનિક સરેરાશ પંદર હજાર પાંચસો ક્યુસેક પાણી વીજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છોડવામાં આવી રહ્યું છે જે સિંચાઈ અને પીવાના પાણીના ઉપયોગમાં લેવાઈ રહ્યું છે દીપક જગતાપ જડેશ ટીવી રાજપીપળા